નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે એવા ન્યૂઝ સાંભળેલા હશે કે 9 મે આપણે ગુજરાત બાર સાયન્સનો રિઝલ્ટ આવવાનું છે. તો થોડાક દિવસો પછી હવે ગુજરાત બારનું રિઝલ્ટ જાહેર થઈ જશે. પછી હવે આપણે વાત કરીએ તો આપણે એક નવા અધ્યાય એટલે જીવનમાં નવું પ્રકરણ એટલે કોલેજમાં આવવાના છીએ. તો હવે કોલેજ એટલે નવો ઉત્સાહ, નવો જિંદગીની એક નવી પહેલ એટલે કોલેજ લાઈફ કહીએ. તો હવે બહુ મૂંઝવતા પ્રશ્નો કે કઈ લાઈન ચૂઝ કરવી, શેમાં જવું, બીએસસી કરવું, એન્જિનિયરિંગ કરવું, બીટેક કરવું, ઘણા બધા મનમાં કન્ફ્યુઝન હોય. એસીબીસી એટલે શું, એસીબીસી માં એસીબીસી દ્વારા કઈ કઈ કોલેજનું એડમિશન થાય અને એસીબીસી નું ફોર્મ કેવી રીતે ભરવું. સૌ પ્રથમ તો આપણે વાત કરી કે એસીબીસી એટલે શું. એસીબીસી એટલે એડમિશન કમિટી ઓફ પ્રોફેશનલ કોર્સિસ. આ એક એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં આવેલી એક બિલ્ડિંગ છે. તે આપણે ગુજરાતમાં આવે, ગુજરાતમાં વાત કરી તો તમામ કોલેજો, ગુજરાતની સરકારી તમામ કોલેજો, માની કે વાત કરીએ તો જીઈસી રાજકોટ, જીઈસી સુરત, પછી વિશ્વકર્મા અમદાવાદ, એવી રીતે તમામ સરકારી કોલેજો, અને તથા ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગુજરાતમાં આવેલી, તે પણ સીટનું એડમિશન એસીબીસી દ્વારા થાય. હવે આપણે કોલેજ એવી છે જેની 50% સીટનું જ એડમિશન માત્ર એસીબીસી કરશે અને 50% એડમિશન ખુદ કોલેજ ઓલ ઇન્ડિયા રેન્ક કોલેજ પોતાની રીતે કરે છે. તો એ ચાર કોલેજમાં કયો સમાવેશ છે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડીઆઈસીટી, આઈટી, જેને આઈટી રાખવું હોય, આઈસીટી રાખવું હોય તેના માટે બેસ્ટ કોલેજ છે. ગુજરાતની નંબર વન આઈટી કોલેજ, ગુજરાતની નંબર વન કોલેજ છે આઈટી માટે. હવે બીજી વાત કરીએ તો નિરમા યુનિવર્સિટી અમદાવાદ, પીડીપીયુ ગાંધીનગર, અને થર્ડ આવે આપણે ફોર્થ કોલેજ છે આઈઆઈટી રામ. આઈઆઈટી રામ એટલે આઈઆઈટી સાથે કોઈ સંબંધ નથી, એનું નામ એવું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ આઈઆઈટી રામ આવેલી છે. એ બધી કોલેજનું 50% સીટનું એડમિશન ખુદ પોતે કોલેજ આપણે એસીબીસી દ્વારા થશે અને 50% સીટનું એડમિશન કોલેજે ખુદ પોતે કરવાની છે. હવે વાત કરી તો આપણે કેવી રીતે ફોર્મ ભરવું, ભાઈ કેવી રીતે ફોર્મ ભરવું. તો સૌથી પહેલા તમે આયા છો, હવે તમારે શું કરવાનું છે કે તમે બુકલેટ લેવા ક્યાં જશો, બે વેબસાઇટ તમે બુકમાર્ક કરી નાખશો, જે એસીબીસી એસી ડોટ ઇન, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, અને ગુજ એસીબીસી એનઆઈસી ડોટ ઇન. હવે જે એસીબીસી માં તમને કઈ માહિતી આપશે, તમારો રેન્ક ક્યાં જોઈએ, હવે આ તમે આઈસીઆઈસી બેંકમાં જે બુકલેટ છે એનો પિન નંબર ક્યાં લેવા જશો, એવી રીતે વગેરે જે પીડીએફ ડાઉનલોડ છે, રેન્ક છે, એ જે એસીબીસી માં હશે, અને ગુજ એસીબીસી માં તમને ફોર્મ ભરવાનું અને તમારે ચોઈસ ફિલિંગ કરવાનું એ બધું હશે. પહેલા તમારે શું કરવું, તમારે જે એસીબીસી ની સાઈટ જોવો. તમે અમદાવાદ છો, સુરત છો, વડોદરા છો, રાજકોટ છો, તો ત્યાંથી તમારા નજીકની આઈસીઆઈસી બેંક અને તેમાં લખેલી હોય, આઈસીઆઈસી બધી બેંક નહીં, તેમાં લખેલી હોય તે બેંકમાં જાઓ અને 350 રૂપિયા છે, 350 રૂપિયા આપીને બુક બુકલેટ આપશે ને 14 આંકડા એવા પિન નંબર હશે. પિન નંબર મહત્વનો છે, પિન નંબર સંભાળીને રાખજો. તો એ બુકલેટ અને પિન નંબર તમારે રાખવાનો. ત્યારબાદ હવે જો કે એમાં તમે બુકલેટ આખી વાંચી લેજો, કેવી રીતે ફોર્મ ભરવું તેની બધી જ માહિતી એમાં આપેલી છે. ત્યારબાદ એ બુક લઈ લેતા પછી તેમાં હેલ્પ સેન્ટર, જો તમારી પાસે લેપટોપ હોય તો તમે લેપટોપમાં તમે ફોર્મ ભરી શકો, અને તમારી પાસે લેપટોપ ન હોય તો એમાં હેલ્પ સેન્ટર કરીને અમુક કોલેજોને હેલ્પ સેન્ટર રાખેલી હોય તો તમે હેલ્પ સેન્ટરમાં જાઓ, તમને કોમ્પ્યુટરમાં ફ્રી ઓફ કોસ્ટ તમને લેવા દેશે અને તમે ફોર્મ ભરી લેજો. ફોર્મમાં કોઈ પણ જરૂર હોય ફોર્મ તમે ધ્યાનથી ભરજો. હવે ફોર્મમાં ભૂલ પછી તમારી અમુક માહિતી તો સુધરી જાય, માનો કે તમે જન્મ તારીખ ખોટી નાખેલી, તો ઠેઠ લગી તમને અમદાવાદ ધક્કો પણ ખબર આવે, ન પણ ચેન્જ થાય, પણ એવા પણ કિસ્સા બનેલા છે. તેથી તમે ફોર્મ ધ્યાનથી ફોર્મ ભરજો. હવે ત્યારબાદ તમે ફોર્મ ભર્યું, ત્યારબાદ જે હેલ્થ સેન્ટર લખેલા છે ત્યાં તમારે રિપોર્ટિંગ કરાવવાનું હશે. હવે રિપોર્ટિંગમાં હું ડોક્યુમેન્ટ જણાવું, તમે હવે એક 120 કે 150 રૂપિયાની એક ફાઇલ આવે છે, તે ફાઇલ લઈ લો. હવે 10 થી 20 ફોટા પડાવી લો. ત્યારબાદ 10મી માર્કશીટ, 12માની માર્કશીટ, ગુજકેટની માર્કશીટ, એક આધાર કાર્ડ, પાન કાર્ડ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલમાંથી તમને ટ્રાયલ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, ઓબીસીમાંથી કે એસટી એસસીમાંથી હોય તો તમને હું વિનંતી કરીશ કે ત્યારે ધક્કા ખાવા કરતા અત્યારે ફટાફટ તમે નજીકના જનસેવા કેન્દ્રનો કોન્ટેક્ટ કરો અને ફટાફટ તમે પડી જો. એમાં પાછળ પરિશિષ્ટ ક આપેલું છે એ જ ફોર્મેટનું, જે એડવાન્સમાં જે ફોર્મેટનું કીધું હોય તે ફોર્મેટનું, અને જી મેઇનમાં જે ફોર્મેટનું કીધું તે જ ફોર્મેટનું તમે પરિશિષ્ટ ક એટલે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લો. એસટી એસટીમાં ઓબીસી બધાને વિનંતી કરીશ કે ઝડપથી બને, જે પડી ઇંગ્લિશ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો અલગ ફોર્મેટ હોય છે, એસીપીસીએ જે ફોર્મેટ દીધેલો છે તે જ ફોર્મેટમાં તમારે સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. ત્યારબાદ કરી કહો, જો તમે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, અને તમારા ફેમિલીમાં કોઈ એક્સ સર્વિસમેન હોય તો તે પ્રમાણે અલગ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે.
હવે વાત વાત કરી તો આટલું તમે ફાઇલ માં રાખો તો તમને સરળતા રહે છે. બધાની બાબે ટ્રુ ટ્રુ કોપી કરી લો. તમારે સ્કૂલ માં પ્રિન્સિપાલ તમને ટ્રુ કોપી તમને નો તમને કરી આપશે. ત્યારબાદ હવે મેરિટ માર્ક પડશે. મેરિટ એટલે શું? હવે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ત્રણેના 60% માં અને ગુજકેટ માં આવેલા માર્ક ને 0.4 ઇઝ ઇક્વલ ટુ ટોટલ મેરિટ માર્ક. આવી રીતે તમારું મેરિટ માર્ક બનશે. હવે કોકને એવો ક્વેશ્ચન હશે કે ભાઈ હું તો ગુજરાત બોર્ડ નો અને હું તો આઈસીએસસી બોર્ડ નો તો મારે કેવી રીતે બનશે? તો એમને પણ એમને બાકી સબ્જેક્ટના માર્ક નહીં, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ 0.6 એટલે 60% અને ગુજકેટ ના 40% થી આધારે તમને 40% ના તમને મેરિટ લિસ્ટ મળશે. હવે આવી રીતે તમે બધા બોર્ડ બધા જ બધા એક સાથે ફોર્મ ભરશે અને એક રેન્ક માર્ક મળશે. જો તમને 1 થી 2000 5000 તો તમને ટોપ એટલી એટલો સારો રેન્ક હોય તો તમને ચાન્સીસ છે કે તમને ગુજરાતની ટોપ 10 કોલેજ મળી જાય. વાત કરું તો હવે એક બધાને ડાઉટ હોય, હવે તમને 1 તારીખે રેન્ક આવી, હવે તમારે શું કરવાનું? હવે હવે સૌ પ્રથમ તો મારા હું પછી આગળ એવા વિડીયો કરશે કઈ બ્રાન્ચ તમને સૌથી મહત્વની વસ્તુ છે કે ઇન્ટરેસ્ટ તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ સમજાવો. ફિલિંગ કેવી રીતે કાઢવી? હવે ચોઈસ ફિલિંગમાં તમને જે સારી કોલેજ લાગે ટોપ 10 કોલેજ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તમે જે કોર્સ કરવા માંગો છો તે કોલેજમાં હોય તો તમે એવી રીતે ચોઈસ તમને સારી લાગે ચોઈસ ફિલિંગ કરીશું. હવે ચોઈસ ફિલિંગમાં એવું થાય કે નિરમામાં મિકેનિકલમાં બે વસ્તુ લખેલી, એક તો નિરમા મિકેનિકલ અને નિરમા મિકેનિકલ TFW. એટલે હું TFW એટલે ટ્યુશન ફી તમારે નહીં ભરવાની. વાત કરી તો આપણે વાત કરું તો LD કોલેજની વાત કરું તો તમને LD કોલેજમાં 1500 રૂપિયા ફીસ છે એટલે 4 વર્ષની 6000 રૂપિયા ફીસ છે. તો તમને TFWમાં top 3 છોકરાને મળે ને એ TFWમાં મળે. તો વાત કરી તો તમારે ટ્યુશન ફી વગર તમારે 6000 નહીં ભરવાનું. આમે મેજોરિટી TFWનો ફાયદો પ્રાઇવેટ કોલેજમાં જતો હોય છે કે પ્રાઇવેટ કોલેજની ફી છે 25000, તો તમે TFWમાં એડમિશન લ્યો તો તમારે 0 રૂપિયા ભરવાની. તો એવી રીતે તમારે આ SEBC ની બેસી બુક SEBC ની બુકલેટમાં અને પાછળ 4 વસ્તુ આપેલી છે. સૌ પ્રથમ તમે 4 વસ્તુ જોઈ લીધો. પહેલા તો બેંકની માહિતી, કઈ કઈ બેંક માંથી બુકલેટ મળશે. બીજી માહિતી કે હેલ્થ સેન્ટર કયા કયા છે. થર્ડ માહિતી કે કોલેજ. હવે આ SEBC માં તમે એમ કહીશો કે SBNIT કોલેજમાં મારે એડમિશન લેવું હોય અને IIT ગાંધીનગરમાં એડમિશન લેવું તો તમને આમાં મળશે જ ને, એનું એડમિશન જોશા દ્વારા થાય છે. એ હું એના માટે એક અલગ વિડીયો બનાવીશ. હવે થર્ડ વાત કરી તો તમે હા તેમાં કોલેજ જોઈ લેજો અને આ બધી એક બુકલેટમાં બધાની ફી સ્ટ્રક્ચર અને કયા કયા એન્જિનિયરિંગ થાય છે, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, વોટર મેનેજમેન્ટ, MSU માં, તો એવી રીતે બધી જ માહિતી એમ એન્જિનિયરિંગ થાય છે બધી જ માહિતી તમને એ બુકલેટમાં આપેલી છે. આપણે વાત કરીએ કે સૌ પ્રથમ એડમિશન પ્રોસેસ કેવી રીતે, મોક રાઉન્ડ એટલે શું, ફર્સ્ટ રાઉન્ડ એટલે શું, રિસપનિંગ એટલે શું અને સેકન્ડ રાઉન્ડ એટલે શું. હવે તો વાત કરીએ તો પહેલા તો મોક રાઉન્ડ એટલે શું, તમારો એક રેન્ક આવી ગયો, બહાર પડી ગયો. હવે એના આધારે તમારે કોલેજની પસંદગી કરવાની કે ફર્સ્ટ કોલેજ મારે આ યુનિવર્સિટીમાં જવું હોય, પછી આમાં જવું હોય, તેમાં જવું હોય. હવે રેન્કની પ્રાયોરિટીના આધારે તમને એડમિશન, જેટલો રેન્ક ઊંચો એટલી પ્રાયોરિટી, એટલા ચાન્સીસ વધારે એ કોલેજમાં. આગળ 20000 રેન્ક હોય તો ચાન્સીસ એટલા ઓછા, 200 રેન્ક હોય એટલો ચાન્સીસ વધારે. તો હવે વાત કરીએ તો મોક રાઉન્ડમાં પહેલા તો તમને એડમિશન મળશે નહીં, ફક્ત તમને ખબર પડશે કે અહીંયા એડમિશન મળે અહીંયા નથી મળતું. મોક રાઉન્ડ પછી તમે ફાઇનલ ચોઇસ ફિલિંગ કરી શકશો. રાઉન્ડ 1 માં તમારા રિઝલ્ટ થશે. માનો કે તમે એક કોલેજમાં તમે એડમિશન મળી ગયું. હવે અહીંયા તમે કન્ફર્મ કરવા માંગો કારણ જો સરકારી કોલેજ હોય તો તમારે 1500 રૂપિયાનું ટોકન ભરવાનું રહેશે અને જો પ્રાઇવેટ કોલેજ હોય તો તમારે 20000નું ટોકન ભરવાનું રહેશે. 20000નું SEBC ને ટોકન આપીને તમારે જે કોલેજમાં મળ્યું એડમિશન હોય તેમાં ફિઝિકલી જઈને ફરીથી કાગળિયા આપવાના રહેશે અને તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. રિપોર્ટિંગ કરાવો એટલે એડમિશન પાકું. હવે ફર્સ્ટ જો તમે આ કોલેજથી સેટિસ્ફાઈ હોય તો ફર્સ્ટ ટાઈમમાં એડમિશન કન્ફર્મ કરાવીને કોલેજમાં એન્ડ એડમિશન લઈ શકો છો. પણ જો તમને એવું હોય કે આથી ઊંચી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમે બીજા રાઉન્ડમાં રિસપ્લિંગ માટે જઈ શકો. રિસપ્લિંગ માટે ગયા તો એની ચિંતા નહીં કરવાની કે જે તમે એડમિશન લઈ લીધું તે તો રહેશે જ છે. જો એના કરતાં ઊંચી કોલેજમાં એડમિશન મળે તો તમને મળશે, નકર આ તો સીટ રહેશે જ, એની કોઈ ચિંતા કરવાની રહેતી નથી. સારો, મેં બધો પ્રયાસ કર્યો છે કે આ વિડીયોમાં બધું SEBC ની માહિતી કેવી રીતે ભરવું, એ SEBC શું છે. જો તમને કોઈ આના પર ડાઉટ હોય તો તમે નીચે અમારા યુટ્યુબ, વોટ્સઅપ ગ્રુપ કે વેબસાઇટ પર લખી શકો છો. જો તમને કોઈ ડાઉટ હોય તો અમે પૂછી શકો છો. થેન્ક યુ. નમસ્કાર. નમસ્તે. જો તમને સારું લાગ્યું હોય તો અમારી યુટ્યુબ આવી રીતે અપડેટ એડમિશન પ્રોસેસના અપડેટ મેળવવા લાગતો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો. Thank you.